આ વચ્ચે નર્મદામાં પણ 10 દિવસમાં કરજણ ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો. ડેમની સપાટીમાં 10 દિવસમાં 5.54 મીટરનો વધારો થયો છે. રૂલ લેવલથી સપાટી 2 મીટર દૂર છે. 5 તાલુકાને પાણી પૂરું પાડે છે કરજણ ડેમ, અને જેથી કરીને પાણીની આવક થતા એક રીતે તંત્ર પણ હાશકારો અનુભવી રહ્યું છે. પરંતુ સતત વધી રહેલા પાણીના ઇન્ફ્લોને લઈને તંત્ર ચિંતાતું. 40,000 હેક્ટર જમીનની સિંચાઈ ડેમ ઉપર આધારિત છે, જેને પૂરતો પાણી તો મળી રહેશે. કરજણ ડેમ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, તેમજ ઉપરવાસમાં સીઝનનો 28 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ પાણીનો ઇનફ્લો યથાવત. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટી ફરી વધી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો થયો, જેને લઈને હાલ નર્મદા ડેમની જળસપાટી 122.41 મીટર ઉપર પહોંચી છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 17,928 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલમાં 6,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સરદાર સરોવર ડેમમાં 1600 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો રહેલો છે.